કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। છેલ્લા ઘણા સમયથી તે કોંગ્રેસની નારાજ હોવાનું જણાઈ રહ્યું હતું, ત્યારે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે। હાર્દિક પટેલે ટ્વીટ કરીને પોતે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો હોવાની જાહેરાત કરી છે। હાર્દિક પટેલે લખ્યું હતું કે આજે હું હિંમત કરી કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી રહ્યો છું। મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથીઓ અને ગુજરાતની જનતા કરશે। હું માનું છું કે મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મક રૂપે કાર્ય કરી શકીશ। હાર્દિક પટેલે સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે છેલ્લા 3 વર્ષથી મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે। દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે। વધુમાં લખ્યું છે કે દેશ લાંબા સમયથી અયોધ્યામાં શ્રી રામ મંદિર CANRC મુદ્દો, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, GST લાગુ કરવું વગેરે બાબતે ઉકેલ ઈચ્છતો હતો, જેમાં કોંગ્રેસ માત્ર અડચણરૂપ બનવાનું કામ કરી રહી હતી। આ સાથે જ હાર્દિક પટેલે કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં કોઈ પણ મુદ્દે ગંભીરતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે। વધુમાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હાર્દિક પટેલે ફરિયાદના સુરમાં લખ્યું છે કે અમારા જેવા નાના કાર્યકરો દરરોજ પોતાના ખર્ચે 500-600 કિમીનો પ્રવાસ કરે છે, જ્યારે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે। તેમનું ધ્યાન એ બાબત પર વધારે છે કે દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં। હાર્દિક પટેલે રાજીનામું એના બાબતમાં અમને મીડિયા દ્વારા માહિતી મળી છે, પરંતુ ખરેખર શું હકીકત છે તે અમને ખબર નથી। આજે હાર્દિકભાઈ રાહુલજીને મળવાના છે, એમની પાસે સમય પણ લીધો છે, એટલે શું અંગત હોઈ શકે એના વિશેની માહિતી ટૂંક સમયમાં આવશે। સરમુખત્યાર ભાજપ સરકારે એમના પર ઘણા બધા અત્યાચારો કર્યા છે, જેલમાં પણ નાખ્યા છે, રાજદ્રોહ જેવો ગુનો પણ દાખલ કર્યો છે, અને પાટીદાર સમાજના 14 જેટલા યુવાનોએ શહીદી પણ વહોરી છે, એટલે ભાજપમાં જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી।